તન્ના એજ્યુકેશનલ કેમ્પસ બોલાય ધોરણ સાત આપણે સામાજિક વિજ્ઞાન નો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આપણે પાઠ 3 મુગલ સામ્રાજ્ય વિશે જે વાત કરી રહ્યા હતા કે દિલ્હીમાં સલ્તનત કાળ પૂર્ણ થાય છે અને ત્યારે મુગલ સામ્રાજ્યની શરૂઆત થાય છે કે સલ્તનત કાળનો છેલ્લો રાજા ઇબ્રાહિમ લોદી કે જેને બાબરે ચેઈ હરાવ્યો અને બાબરે મુગલ સામ્રાજ્યનું છે કે સ્થાપના કરી ત્યારબાદ આપણે જોઈએ કે ઘણા બધા શાસકો છે એ મુગલ સામ્રાજ્યમાં થઈ જાય છે જેમ કે બાબર હુમાયુ શેરશાહ જહાંગીર વિશે છે એ આપણે વાત કરી ચૂક્યા હતા અને એ દરમિયાન ઘણા બાંધકામો પણ છે એ સારા એવા થયા હતા કે જેમાં તાજમહેલ લાલ કિલ્લો અને ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો જેવા સારા એવા બાંધકામો પણ જોવા મળે છે જે તમે અત્યારે મોબાઈલનો ઉપયોગ કરી અને જોઈ શકો છો કે તાજમહેલ છે એ કેવો છે લાલ કિલ્લો છે એ કેવો દેખાય છે ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો કેવો છે અને તેના ઇતિહાસ વિશે પણ જાણી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા હતા મુગલ સામ્રાજ્યમાં રાજા કે એ દરમિયાન કયા શાસકો છે થઈ ગયા કે જેમાં આપણે જોઈએ પેલું શાહજહાં કે શાહજહાંનો સમયગાળો છે ઈસવીસન 1627 થી શરૂઆત થાય છે અને 1658 સુધીનો તેનો સમયગાળો છે કે તેનું હુલામણું નામ ખુરમ હતું હવે જોઈએ કે હુલામણું એટલે શું તો કે આપણને ઘરે બીજા નામે છે એ ઓળખતા હોય કે આપણું જે નામ છે એને પણ આપણને બીજા કોઈ પણ નામે પણ છે એ બોલાવતા હોય એને ગુલામનું નામ કહેવાય તો કે એનું નામ છે ગુલામનું નામ રાખવામાં આવ્યું હતું ખુરમ હવે તેણે ખુર્રમ હવે તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો અને તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો હવે કલા સ્થાપત્ય એટલે કે કોઈ પણ કલા હોય એને સારી રીતે જાણવી અને તેને સારી રીતે છે એ ઉપયોગ કરી અને બધાને છે એ બતાવવું જેમ કે કોઈ પાસે કલાકારી હોય કે જેમ કોઈ મેં ફરતા આવડતું હોય કોઈ સંગીત આવડતું હોય કોઈને નૃત્ય આવડતું હોય એવી રીતે અલગ અલગ કલા છે એ પડેલી હોય એ કલાનો ચાહક છે હતો તેની પત્ની મુમતાઝ મહેલના અવસાન મુમતાઝ મહેલના અવસાન પછી તેની યાદમાં એને વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ કે જેની હમણાં આપણે વાત કરી હતી એને એનું નિર્માણ કર્યું હતું અને તાજમહેલ દુનિયાની અજાયબીમાં છે ગણાય છે કે દુનિયાની જે સાત અજાયબી તરીકે ગણના હતી એમાંથી એક તાજમહેલની પણ સારી એવી ગણના છે એ થાય છે હવે ત્યારબાદ આપણે જોઈએ ઔરંગઝેબ કે જેનો સમયગાળો છે ઈસવીસન 1658 1707 સુધીનો શાહજહાંની નાતુરસના તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આક્રમ વિગ્રહ થઈ ગયા હતા અને શાહજહાંના મોટા પુત્ર દારાસિંહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષો છે એ જોવા મળતા હતા ઔરંગઝેબ પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી દીધા અને તેની હત્યા કરી અને હત્યા કરી અને જેલમાં જઈ અમને ધકેલી દીધા દારાની હત્યા અને મુરાદને જેલની સજા અને પોતે છે યાદ છે એ શું કરી પચાવી પાડી અને સામ્રાજ્ય છે એની પાસેથી હડપી લીધું અન્ય એક ભાઈની સજાને હરાવી દેશથી નિકાલ કર્યો એને શું કર્યું સુજાન જે હતો એને હરાવી અને દેશમાંથી છે બહાર કાઢી મૂક્યો હતો અને ઔરંગઝેબ લગભગ 50 વર્ષ સુધી છે એ રાજ્ય કર્યું હતું તેના રાજ્યમાં ઉત્તર કશ્મીરથી લઈ દક્ષિણે જીજ અને પૂર્વના ચટગાંવથી દક્ષિણે જીજી અને પૂર્વના ચટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા વિસ્તારનો સમાવિષ્ટ છે એ એમાં જોવા મળતો હતો કે એને પોતાનું સામ્રાજ્ય એટલું મોટું કર્યું હતું ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત
સાધુ જીવન જીવી ચૂક્યો હતો તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી અને ધાર્મિક અસહિષ્ણુતા છે એ દાખવી હતી તે સંગીત કલા અને મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો એટલે કે મૂર્તિ પૂજા સખત છે નફરત કરતો હતો મૂર્તિ પૂજાના છે માનતો હતો નહીં કે સંગીત કલા અને બીજી અનેક કલાઓ છે એનો વિરોધી છે ઉત્સવો છે ઉજવવા દેતો નહીં તે એક શક્તિશાળી બાદશાહ તરીકે પણ છે ઓળખાતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર છે એ શાસન કર્યું હતું ઈસવી સન 1707માં તેનું છે મૃત્યુ થયું અને તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યનો પતનનો આરંભ થાય છે કે તેને એક સારું વર્ચસ્વ જમાડ્યું હતું અને ત્યારબાદ તેનું પતન છે એ ત્યાં જોવા મળે છે હવે આ હતું ઔરંગઝેબનું ઈસવી સન 1658થી 1707 સુધીનો સમયગાળા તેને શાસન કર્યું હવે ત્યારબાદ જોઈએ રાણા સંગ્રામસિંહ એ બાબરના સમકાલીન મેવાડ રાણા સંગ્રામસિંહ છે એ રાણા સાંગા તરીકે છે ઓળખાતા હતા અને પ્રખ્યાત હતા તેઓ વીર અને સાહસિક હતા અનેક યુદ્ધોમાં વિજય બન્યા હતા જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય છે એ નહીવત થઈ ગયું અને તેનાથી છીનવાયું ત્યારબાદ આપણે જોઈએ મહારાણા પ્રતાપ કે જેની નામના અત્યારે પણ ઇતિહાસમાં સારી એવી જોવા મળે છે મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે હલ્દીઘાટીના યુદ્ધમાં છે મહારાણા પ્રતાપનું યુદ્ધ થયું હતું કે અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવીર હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતા તેનું હલ્દીઘાટીનું યુદ્ધ છે એ થયું હતું તેમાં અકબર વિજય રહ્યા હતા અકબર અને રાણા પ્રતાપ હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું તેમાં અકબરનો વિજય થાય છે પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારો પોતાની સત્તા છે સ્થાપી અને સતત ને સતત સંઘર્ષ છે એ ચાલુ રાખ્યો બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો છે એ રહ્યા કરવામાં આવ્યા પરંતુ રાણા ચિત્તોડને છોડવા તૈયાર હતા નહીં તેમણે છાપમાર યુદ્ધ છે એ ચાલુ રાખ્યું ઈસવી સન 1576ના હલ્દીઘાટના પરાજય બાદ રાણા પ્રતાપ ગોકુંડામાં રાજધાની છે એને સ્થાપિત અને જીવનના અંત સુધી છે એ લડાઈ છે કરતા રહ્યા અને હાલ છે એ માની નહીં અને ત્યારબાદ ડુંગરપુરના ચાંદમાં પોતાની રાજધાની છે સ્થાપિત છે અને લગભગ 51 વર્ષની વયે તેમનું છે એ અવસાન થાય છે હવે આપણે જોઈએ વીર દુર્ગાદાસ રાઠોડ આપણે જોયું શાહજહાં ઔરંગઝેબ રાણા સંગ્રામસિંહ મહારાણા પ્રતાપ હવે જોઈએ વીર દુર્ગાદાસ રાઠોડ દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશોકરણ રાઠોડના પુત્ર હતા તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવતી કે તેવા સાહસિક વીર છે એ હતા ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું હવે આ હતું વીર દુર્ગાદાસ રાઠોડ હવે આપણે જોઈએ છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજીનું નામ તો તમે સાંભળ્યું જ હશે ઇતિહાસમાં એની સારી એવી ગણના થઈ છે કે રાજા તરીકે ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર જો હોય તો એ છે છત્રપતિ શિવાજી અને એક મરાઠા સામ્રાજ્યના સ્થાપક તરીકે પણ એને ઓળખવામાં આવે છે ઈસવી સન 1677માં તેમનો જન્મ સિંદેરી એટલે કે મહારાષ્ટ્રમાં થાય છે 1627માં તેનો જન્મ છે એ થાય છે હવે જોઈએ કે માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ રામદાસ અને દાદા મોહનદેવ વ્યાપક છે પ્રભાવ હતો તેમણે નાની જાતિમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા પણ વધારે કિલ્લાઓ છે એ જીત્યા હતા અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને તેની સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી અને વિજયો છે પ્રાપ્ત કર્યા હતા ઈસવી સન 1665માં મુઘલ સમ્રાટ રાજાઓ તેમને હાર થતા તેમની સાથે સંઘર્ષો છે કર્યા હતા
ત્યાર બાદ આપણે જોઈએ કે શંકર સુકરી ઓરંગઝેબ તેને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો છે કર્યા હતા, કે તેને પકડી અને જેલમાં પૂરી દીધા છતાં તેને હાર છે એ માની હતી નહીં, અને સતત ને સતત તેના સામ્રાજ્યને બચાવી અને આગળ વધારવાની કોશિશો છે એ શરૂ રાખી હતી. ઈસવીસન 1674માં રાજગઢમાં તેનો રાજાભિષેક થયો હતો અને તે એક સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા, હિન્દુ સમ્રાટ તરીકે તે ખ્યાતિ પામ્યા હતા. તેઓ મહાન વિજેતા હોવા છતાં કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા અને તેમના મંત્રીમંડળને અષ્ટ પ્રધાન મંડળ તરીકે જે પણ ઓળખવામાં આવતું હતું અને ઈસવીસન 1680માં તેમનું અવસાન થાય છે. હવે આપણે આ મુઘલ સામ્રાજ્ય રાજાઓ વિશે જે વાત કરી હતી કે ત્યાં ક્યાં ક્યાં શાસકોએ કેવા સામ્રાજ્યો ઉપર પોતાનું શાસન છે એ ચલાવેલું, ત્યારબાદ આપણે જોઈએ મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા કઈ પ્રકારની હતી. મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા કઈ પ્રકારની હતી? તો કે વહીવટતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. કે સારામાં સારી વ્યવસ્થિત સ્થાપના જો કરી હોય તો એ કોના દ્વારા હતી? અકબર દ્વારા છે કરવામાં આવતું હતું. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને એટલે કે મૂળ શાસન છે એની દેખરેખ કોણ રાખતું હતું? તો કે બાદશાહ રાખતા હતા અને તેની સલાહ આપવા એક મંત્રી પરિષદ છે એ હતું અને બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. તેની નીચે છે ટુકડીઓ વહેંચી અને કામ કરાવતા, પણ મેઇન દેખરેખ છે એ કોણ રાખતું? તો કે બાદશાહ. બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વઝીરની જે નિમણૂક કરવામાં આવતી, તે દીવાને વઝીર કુલ કહેવાતો અને નાણા અને મહેસૂલની વ્યવસ્થાનો વડો પણ છે એ કહેવાતો. હવે સેનાના વડાને નિર્પક્ષ છે એ કહેવામાં આવતું, જે સેનાની ભરતી કરતો અને સેનાને અધિકારીઓની નિમણૂક કરતો, તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ છે એ રાખતો. મુઘલ વહીવટ તંત્રના ગુપ્તચરો બાળિયાનાલીસ તરીકે પણ છે એ ઓળખાતો, કે આવી રીતે તંત્ર છે એ અલગ અલગ રીતે છે એ વહેંચવામાં આવતું. સમ્રાટ અંગ જરૂરિયાતનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ છે એ હતો અને જે સરકારની કારખાનાઓ વડો હતો અને ન્યાય વ્યવસ્થાનો પણ વડો છે એ કાઝી હતો. કે આવી રીતે મુઘલ સામ્રાજ્યની વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવી, કે જેથી કરી અને સારી વ્યવસ્થા ઊભી કરી શકાય અને સેના છે એ સારું મથક છે એ વિકસાવી શકાય, આવા ઘણા સારું કાર્યો છે એ કરવામાં આવતા હતા. હવે ત્યારબાદ આપણે જોઈએ કે ત્યારના સમયની મહેસૂલી વ્યવસ્થા કેવા પ્રકારની હતી. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલ વ્યવસ્થાનો આરંભ છે એ કર્યો હતો, કે જેને મનસબદારી વ્યવસ્થા તરીકે છે એ ઓળખવામાં આવે છે. મહેસૂલનો દર વાર્ષિક ઉપજ એક તૃતીયાંશ ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાની સ્થાપના છે એ ટોડરમલ દ્વારા છે કરવામાં આવી હતી, કે એક ટોડરમલ દ્વારા કોઠો તૈયાર કરાવી અને એને મહેસૂલ વિભાગને આપવામાં આવ્યો હતો. હવે આ મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે થઈ સંકળાયેલ હતા. મનસબ એટલે કે જાગીર અને મનસબદારી એટલે કે જાગીરનો વડો. મનસબ એટલે શું? કે જાગીર, અને મનસબદારી એટલે કે તેનો વડો, જાગીરનો વડો એવું છે એ ગણાતું હતું. જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા છે એ જાળવતો, માટે જાગીર પ્રમાણે લશ્કર છે એ આપવામાં આવતું. મહેસૂલ વ્યવસ્થામાં શું હતું? જાગીર પ્રમાણે છે એ લશ્કર વિકસાવવામાં આવતું અને તેના વિસ્તારનો વડો છે એ ન્યાયાધીશ પણ ગણાતો. અત્યારે આપણે જોઈએ છીએ કે ન્યાયાધીશ ક્યાં હોય? તો કે કોર્ટમાં હોય. તે સમયે એ પ્રમાણે છે એ ગણવામાં આવતું. તેને નિયત સમયે બદલી છે એ કરવામાં આવતી, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે મૂકવામાં આવે, બીજી જગ્યાએ છે એને બદલી એટલે કે ફેરબદલી કરે, કે જેથી કરી અને વ્યવસ્થા છે એ સારી થઈ શકે. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી પણ એ હતી. હવે જો બદલી
કે એક જગ્યાએ જો સ્થાયી હોય તો શું થાય કે આસપાસના લોકોને છે એ ઓળખતા હોય અને જેથી કરી અને લાગો છે એ થઈ શકે પણ આને બદલે શું છે કે ફેરબદલી કરે તો એ થઈ શકે નહીં માટે છે આ વ્યવસ્થા કરવામાં આવતી હોય હવે ત્યારબાદ આપણે જોઈએ કે મુગલકાલીન સંસ્કૃતિ કેવી હતી તો કે મધ્ય યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થઈ થયો હતો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય છે એ જોવા મળતો હતો કે જેના ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મુગલોએ અનેક કિલ્લાઓ મહેલો દરવાજા મસ્જિદો બગીચાઓ વગેરે ઘણી સ્થાપનાઓ છે એ કરી હતી અને બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાઓના નિર્માણ પણ કરાવ્યા હતા શેરશાહ સાસારામના મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો પણ છે એ કર્યા હતા વિશિષ્ટ બાંધકામો પણ છે એને કરેલા જોવા મળતા હતા કે જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો સલીમ ચિશ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહાલનો પણ સમાવેશ થાય છે જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો છે ઉપયોગ વધ્યો હતો શાહજહાંનો સમય છે એ મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ છે ગણાય છે કે તેણે આગ્રામાં તાજમહેલ અને મોટી મસ્જિદ તેમજ દિલ્હીની પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ છે એ કરાવ્યું હતું ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાજા દૌરાનીનો મકબરો બનાવ્યો હતો તે તાજમહેલ જેવો જ કલાત્મક છે હવે આપણે જોઈએ કે આપણે જોઈએ કે મુગલ કાલની સંસ્કૃતિ કેટલી સરસ છે જોવા મળે છે તમે ફોટોગ્રાફ્સ દ્વારા પણ જોઈ શકો છો મોબાઈલમાં સર્ચ કરો તો એના વિશે ઘણું બધું જાણી શકો છો ત્યારબાદ આપણે જોઈએ ચિત્રકલા કે ત્યાંના સમયમાં ચિત્રકલા છે એ વિશ્વવિખ્યાત મુગલની ચિત્રકલા છે એ કેવી હતી વિશ્વવિખ્યાત છે એ ગણાતી હતી જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થઈ થયો હતો કે ચિત્રકલાનો ચાહક છે એ ગણાતો હતો માટે ત્યાંના સમયમાં ખૂબ વિકાસ જોવા મળે છે મુગલ શાસકો ઉત્તમ ચિત્રકાર અને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા મુગલ શાસકો છે એ જે સારા એવા ચિત્રકારો હતા એને પોતાના દરબારમાં આમંત્રણ આપતા આવો અને ચિત્ર બનાવવાનું અકબરના સમયમાં જસવંત અને બસાવર નામના મહાન ચિત્રકારો છે એ થઈ ગયા તેમણે ફારસી કથાઓ મહાભારતનો અનુવાદ અને પુસ્તક અકબરમાં પુષ્કળ સુંદર ચિત્રો છે એ દોર્યા હતા જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર છે એ વિશ્વવિખ્યાત હતો અને જહાંગીર એક ચિત્રશાળાની સ્થાપના હતી આ સમયે રાજસ્થાન ગુજરાત પંજાબ અને હિમાચલ પ્રદેશ અને દક્ષિણ રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ છે એ જોવા મળે છે હવે આપણે આ જોઈએ ચિત્રકાર કે ત્યારના સમયમાં સાહિત્ય કેવો સાહિત્ય વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છે કે સાહિત્ય કોને કહેવાય એના વિશે આપણે વાત કરી હતી કે મુગલ રાજાઓએ સાહિત્યના પોષક હતા કે સાહિત્ય વિશે જાણવું એવું કરવું છે કે એને ગમતું તેઓ સારા લેખકો હતા આ સમયે ફારસી અરબી હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ છે એ વ્યાપક સાહિત્યની રચના છે થઈ હતી અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા છે આ લખી હતી તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન આધારે ઘણું સાહિત્ય છે એ રચાયું હતું ઘણું સાહિત્ય છે એ રચાયું હતું હવે મરાઠીમાં એકનાથ નાનેશ્વર અને સ્વામી રામદાસ ભક્તિ સાહિત્યની રચના કરી હતી કે આ સાહિત્ય વિશે આપણે જાણ્યું હવે જોઈએ સંગીત તો કે અકબર સંગીતનો નાતા તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા કે જેણે અનેક રચનાઓ છે એ કરી હતી અનેક રાગો પર તેની રચનાઓ છે એ કરેલી આપણને જોવા મળે છે હવે જોઈએ આપણે કે તેનો અંત કેવી રીતે મુગલ સામ્રાજ્યનો અંત કે ઈસવીસન 1526 માં સ્થાપેલ મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707 માં
ઔરંગઝેબના મૃત્યુ બાદ પતનની તરફ થઈ દોરવાઈ જોઈએ કે પહેલા સ્થાપના કોણે કરી હતી બાબરે 1526 માં અને જોઈએ કે 1707 માં કે જેનો શાસક ઔરંગઝેબ કે ત્યાં પતન તરફ થઈ આગળ વધે છે કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારતના નાના નાના રાજ્યોમાં છે ઈ વૈસાઈ ગઈ મુગલ સામ્રાજ્ય શું થયું નાના નાના રાજ્યોમાં વૈચાઈ જાય છે જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ બંગાળના નવાબ અને રાજસ્થાનના રાજપૂત રાજ્યો મરાઠા પંજાબ શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે આ બધા રાજા એકબીજા સાથે છે ઝઘડા કરતા રહેતા અને પરિણામે તેઓ છે નિર્બળ બનતા ગયા અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતના શાસનની સ્થાપના છે એના સ્વપ્ન છે ઈ સેવા લાગી અને ત્યારબાદ છે એ શાસન આગળ છે ઈ વધે છે કે જેમાં આપણે આજે મુઘલ સામ્રાજ્ય પાઠ છે ઈ પૂર્ણ કરીએ છીએ કે જેનો અભ્યાસ તમે સારી રીતે કર્યો છે વિદ્યાર્થી મિત્રો સારી રીતે અભ્યાસ કરી હવે આગળના પીરિયડમાં આપણે સ્વાધ્યાય પોથીનો વર્ગ છે ઈ કરીશું કે જે તમારે સારા અક્ષરને વ્યવસ્થિત લખવાનું છે જો પાઠ 3 મુઘલ સામ્રાજ્ય છે અહીંયા પૂર્ણ થાય છે જય મામા